ઇસ વે આગળ વધી આપણે આપણી સાથે HDFC સિક્યુરિટીઝના તપન પટેલ પણ જોડાઈ ચૂક્યા છે આગળ બ્રોડ બેઝ આ બધા જ જે ખાસ કરીને પેરામીટર્સ છે એની ઉપર ડિસ્કશન કરવા માટે તપન સ્વાગત છે આપનું શો ઉપર અને સૌથી પહેલા તો શરૂઆત રૂપીના લેવલથી જ કરીએ ફ્લેટિશ મૂવ છેલ્લા બે થી ત્રણ ટ્રેડિંગ સેશન્સમાં આપણે જોયું છે રૂપી માટે બી કેવી રીતના અપ્રોચ કરવું જોઈએ જી ગુડ મોર્નિંગ માધવી રૂપીની વાત કરીએ તો પાછળના બે ત્રણ દિવસમાં જે ક્રૂડની મુવમેન્ટ હતી એના કારણે આપણને થોડું એપ્રિસિએશન દેખાયું હતું પણ હવેનું જે વલણ આવશે રૂપિયા માટે તો એક બે ઇવેન્ટ મોટી છે કે એક તો ફેડની મીટિંગ છે અને એના પછી જે છે કે આપણું ઇન્ડિયાનું બજેટ સેશન છે તો આ બે મેઇન ઇવેન્ટ છે જેના ઉપર રૂપી ખાસ ધ્યાન રાખશે એના કારણે આપણે ફ્લેટિશ મૂવ જોઈ રહ્યા છે બીજી બાજુ ઇક્વિટી માર્કેટમાં પણ ઉતાર ચઢાવો વધી રહ્યા છે તો એના કારણે પણ જે એફઆઈ ફ્લોઝ છે એ પણ સીમિત રહ્યો છે તો આ બધા ફેક્ટર છે કે અત્યારે રૂપીને એફેક્ટ કરી રહ્યા છે જેના લીધે એક રેન્જમાં મુવમેન્ટ રૂપીમાં છે પણ ઓવરઓલ આઉટલુક જોઈએ તો હજી પણ સ્ટ્રેન્થમાં આવી શકે છે અને ડાઉન સાઇડમાં આપણે જોઈએ તો 6940 અને એના એ બ્રેક કરે તો 6890 સુધીના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોઈ શકીએ છીએ ઓકે બિલકુલ 6890 સુધીના લેવલ શોર્ટ ટર્મ ની અંદર એક્સપેક્ટેડ છે જે આપણે ધ્યાન રાખતા રહીશું અને એની સાથે જ ગોલ્ડ પર પર્સ્પેક્ટિવ શું છે કેમ કે અહીંયા આગળ પણ આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈ રહ્યા છીએ 14 હાઈ પર અને ખાસ કરીને ડોમેસ્ટિક માર્કેટની અંદર પણ 4 મહિનાના ઉપરના લેવલ તો આપણે દેખાઈ જ રહ્યા છે લાગે છે તમને જે ટ્રેન્ડ છે કન્ટિન્યુ થતો દેખાશે આવનાર સમયમાં પણ ગોલ્ડ અને સિલ્વર બંને માટે સિલ્વરમાં પણ થોડા ઘણા અપર લેવલ્સ છે જી ગોલ્ડ અને સિલ્વર બંનેમાં પહેલા હું આજની ટ્રેડિંગ સ્ટ્રેટેજી કહી દઉં તો ગોલ્ડમાં 33,040 ની અરાઉન્ડ બાઇંગ કરવું હિતાવ છે અને એમાં ઉપરનો ટાર્ગેટ રહેશે 33,150 જ્યારે ડાઉન સાઇડમાં સપોર્ટ રહેશે 32,980 નો જ્યારે સિલ્વરમાં 37,000 ની અરાઉન્ડ થી બાઇંગ કરી શકે છે જ્યારે ઉપરનો ટાર્ગેટ રહેશે 37,400 અને સ્ટોપ લોસ રહેશે એમાં 36,800 નો તો રિસેન્ટલી જે તેજી આવી છે બંનેમાં તો એનું મુખ્ય કારણ છે કે યુએસ અને ચાઇનામાં જે ટ્રેડ વોર સિચ્યુએશન છે એ હજી પણ સોલ્વ થવાનું હજી કોઈ ઇન્ડિકેટર છે નહીં અને G20 મીટિંગ ઉપર જે બધાનું ધ્યાન છે એમાં પણ આપણે એક એક્સપેક્ટ કરીએ છીએ કે જે નેગોશિએશન હજી સ્ટાર્ટ થશે પણ પહેલા જે માર્કેટને એક્સપેક્ટેશન હતી કે ટ્રેડ ડીલ થઈ જશે પણ એ હવે નથી લખતું ને એના કારણે અનસર્ટેનિટી આવી છે તેના કારણે જે બેંક આપણને જોવા મળે છે સેફ અન બેંક ગોલ્ડ અને સિલ્વરમાં બીજી વસ્તુ કે કાલે જે ઓઇલ ટેન્કર્સ ઉપર જે સસ્પેક્ટ એટેક થયો તેના કારણે જીઓપોલિટિકલ ટેન્શન વધ્યા છે અને એનું પણ એક રિસ્ક પ્રીમિયમ પ્રાઇસમાં એડ થયું જેના કારણે ગોલ્ડ અને સિલ્વર ઉપર વધી રહ્યા છે તો ઇન્ટરનેશનલ લેવલની વાત કરીએ તો 360 છે શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ અને 360 જો ક્રોસ કરશે 380 ડોલર ગોલ્ડમાં આવી શકે છે જ્યારે સપોર્ટ એમાં 320 ડોલરનો રહેશે ઓકે બિલકુલ તેની ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ અપ્રોચ થતું દેખાય બી છે આપણને ઈસવેના કાઉન્ટર્સ ઉપર નજર કરીએ ખાસ કરીને એક વ્યૂ અહીંયા આગળથી ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ ઉપર પણ કેમ કે ગઈકાલે આપણે જે રીતના અહીંયા આગળથી મૂવ જોયો હતો ઓલમોસ્ટ 63 ડોલર્સ ની આસપાસનો હતો અને ત્યાંથી આપણને થોડુંક એક કરેક્શન આપતું પણ દેખાયું હતું ઓલમોસ્ટ 3.5% જેટલો કરેક્ટ થઈ ગયો હતો ઇફ આઈ એમ નોટ રોંગ દિવસ દરમિયાન જ આપણે જયારે ચર્ચા કરી રહ્યા હતા લાગે છે તમને ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ ની આગળ થોડા ઘણા સ્ટેબલ થતા હવે દેખાય જી ડેફિનેટલી ઓવરઓલ પ્રેશર હતું ક્રૂડમાં ઇન્વેન્ટરીઝનું તો આજે પહેલા ટ્રેડિંગ સ્ટ્રેટેજી હું તમને કહેતો કે 3620 ની અરાઉન્ડ જો પ્રાઇસ આવ્યો ત્યાંથી બાઇંગ કરવું જોઈએ સનસેટ સ્ટોપ લોસ 3580 રાખવું જોઈએ અને ટાર્ગેટ એમાં ઉપરમાં 3710 આવી શકે છે તો ઓવરઓલ જે સેન્ટિમેન્ટ છે હમણાં પોઝિટિવ છે કારણ કે રિસેન્ટ મેં જેમ વાત કરી ખાલે બે ઓઇલ ટેન્કર્સ ઉપર હુમલો થયો છે ગલ્ફ ઓફ ઓમાન અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે કી ઓઇલ રૂટ છે ત્યાં આગળ તો એ હિસાબથી સપ્લાય ડિસ્ક્રિપ્શનના જે ચાન્સીસ છે વધી રહ્યા છે અને જે ઓઇલનો જે સપ્લાયનો જે રૂટ છે એના ઉપર પણ એક સવાલ ઉભો થયો છે કે હવે શું થશે તો આ જીઓપોલિટિકલ ટેન્શન ઉભા થાય જેના કારણે અપસાઇડ આવી છે ઓવરઓલ સપ્લાય પ્રેશર રહેશે કારણ કે ઓઇલની ઇન્વેન્ટરીઝ તો બેરિશ આવી હતી પણ હમણાંના જે શોર્ટ ટર્મના જે ફેક્ટર્સ છે યુએસએ ઇરાન ઉપર બ્લેમ કર્યું છે તેના કારણે આપણને પોઝિટિવ ટ્રેન્ડ એમાં જોવા મળી શકે છે તો બાયન ડિફનો એમાં વ્યૂ રાખવું જોઈએ ઉપરમાં રેઝિસ્ટન્સમાં 55 ડોલરનું રહેશે જ્યારે સપોર્ટમાં 52 ડોલરનું રહેશે ઓકે ધ્યાન રાખતા રહીશું આપણે એની ઉપર અને આપની તરફથી ડિસ્ક્લોઝર શું છે માટે તપન જી જે પણ કોમોડિટી ડિસ્કસ કરી છે મારું પર્સનલ હેલ્ડિંગ નથી પરંતુ મારા ક્લાયન્ટ્સને મેં એડવાઇસ કરી છે બિલકુલ તેની ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું આભાર આપનું જોડાવા માટે આ કમ્પ્લીટ સ્ટ્રેટેજીસ આપણા દર્શકો સાથે પણ શેર કરવા માટે અને ત્યારે જ કોમોડિટી અપડેટમાં આટલું જ આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે તમારા માટે આગળ લઈને આવીશું માર્કેટ લાઈવ